નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ ઋષિ ચિંતન ચેનલમાં પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપણે સમક્ષ રજૂ રહ્યો છું. આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી સાંભળશો તો આપણને અનંત આનંદ થશે અને એક પ્રેરણાનો મળશે કે જીવનની સફળતા માટે એક અમૂલ્ય ખજાનો ને એક અનુભૂતિ થશે કે આ જે વિચારો છે તે જીવનને સફળતા તરફ લઈ જનાર સાબિત ચોક્કસ થશે. ચાલો આપણે શરૂ કરીએ. વિશ્વાસ કરો કે તમે મહાન છો. વિશ્વાસ કરો કે તમે મહાન કાર્ય કરવા માટે જન્મ્યા છો. તમારી અંદર મહાન આત્માનો નિવાસ છે. વિશ્વાસ કરો કે તમે શરીર નહીં આત્મા છો. તમે નશ્વર નહીં અમર છો, તેથી કોઈ તમારો નાશ કરી શકે નહીં, જો તમે વિચલિત કરી શકે નહીં. વિશ્વાસ કરો કે તમે એકલા નથી. નદી, પર્વત, જંગલ કે એકાંતમાં પણ તમે એકલા નથી. તમારી સાથે સર્વશક્તિમાન પરમાત્મા છે. જ્યારે તમે ગાઢ નિદ્રામાં સૂતા હો છો ત્યારે પણ સર્વવ્યાપક પરમાત્મા તમારી સાથે તમારા અંગે અંગમાં હોય છે અને અનંત પિતા એ જ તમને જીવન આપ્યું છે. તે તમને મહાન અને ચિરાયુ બનાવવા ઈચ્છે છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં તમે પોતાને એકલા ન માનશો. જીભલા જ્યારે નિરાધારનો આધાર, સમ્રાટનો પણ સમ્રાટ પરમ પ્રભુ તમારી સાથે જ છે, તો પછી તમે તમારી જાતને નિરાધાર અને અસહાય શા માટે માનો છો? આખા સંસારની બધી શક્તિઓ તમારા વિનાશ કરવા ભેગી થઈ હોય તો પણ શું વિશ્વાસ રાખો કે પરમ પિતા તમારું રક્ષણ કરી રહ્યા છે? તેથી કોઈ તમારો વાર પણ વાકો કરી શકે નહીં. આત્મસમર્પણનો અર્થ એ નથી કે તમે આત્મવિશ્વાસ ખોઈ બેસો. જો તમે પરમાત્મા આગળ સમર્પણ કર્યું હોય તો તમારો આત્મવિશ્વાસ જાગૃત થવો જોઈએ. જો એટલું જ થશે તો તમે મહાન બની જશો. તમને ભય નહીં લાગે. તમે મહાનની સાથે ભરીને મહાન બની જશો. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ગાયત્રી પરિવાર જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ આર્ટિકલ આપને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આપણા મિત્ર મંડળને શેર કરજો, જેથી અમને ઉત્સાહ અને આનંદ વધુ કામ કરવામાં રહેશે. આભાર. જય માતાજી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ.